मॉर्निंग विद्यार्थी मित्रों, आना आगळना लेक्चर नी अंदर आपणे वात करी थी, कोई पण बे संख्या आपणने आपेली होय ए बन्ने संख्यानो गुणाकार करवानो, पण योग्य नित्य समनो उपयोग करीने ए संख्यानो शुं करवानो हतो, गुणाकार करवानो हतो। दाखला तरीके आपणे आ रीते आपेलुं होय के 96 × 104, तो आनो गुणाकार करो, पण योग्य नित्य समनो उपयोग करीने आपणे आनो शुं करवानो हतो, गुणाकार करवानो हतो। तो आम आपणे शुं करता, तो के आ संख्याने आपणे आ रीते लखता 100 − 4, अने 104 ने शुं लखाय 100 + 4, आ रीते लखी शकाय। पछी आनो आपणे शुं करता a माइनस बी अने a प्लस बी आ रीते सादरूप आपणे आपता रेडी, अने पछी एनो फाइनल जवाब जे आवे ए, एटले अहींया कण आपणे a माइनस बी अने a प्लस बी इक्वल टू ए वर्ग माइनस बी वर्ग आ सूत्र परथी आपणे आनो शुं करता सादरूप आपता था। रेडी, त्यार पछी 103 × 107, आनो गुणाकार कई रीते करता आपणे, तो अहींया योग्य नित्य समनो आपणे उपयोग करवो होय तो आपणे अहींया शुं करता, तो के 103 है एटले एने आपणे शुं लखता 100 + 3, अने 107 ने आपणे शुं लखता 100 + 7। रेडी, पछी अहींया कणे एक्स प्लस ए अने एक्स प्लस बी आ सूत्रनो उपयोग करीने आपणे आनो विस्तरण करता, त्यार पछी अमुक पदावली आपणने आपेली होय एना अवयव कई रीते पाड़वा, ई आना आगना लेक्चरनी अंदर आपणे वात करी हती। હવે 8મો દાખલો અત્યારે આપણે બાકી રાખી છે, આના નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું। અત્યારે પહેલા આપણે 9મો દાખલો લઈ લઈએ કે એક્સ, ચકાસો કે એક્સ ઘન પ્લસ વાય ઘન બરાબર એક્સ પ્લસ વાય, બીજા કૌંસમાં એક્સ વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાય વર્ગ થાય, અને બીજો દાખલો છે એક્સ ઘન માઇનસ વાય ઘન બરાબર એક્સ માઇનસ વાય, બીજા કૌંસમાં એક્સ વર્ગ પ્લસ એક્સ વાય પ્લસ વાય વર્ગ। રેડી, હવે એમાં પહેલો દાખલાની વાત કરીએ, એક્સ ઘન પ્લસ વાય ઘન બરાબર એક્સ પ્લસ વાય, બીજા કૌંસમાં એક્સ વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાય વર્ગ। રેડી, આ દાખલાની આપણે વાત કરીએ, તો કે સૌથી પહેલાં અહીંયા કણે શું કરવાનું થાય, તો કે જમણી બાજુ લઈ લઈએ, પહેલાં આપણે જમણી બાજુનું સાદરૂપ આપીને આપણે ડાબી બાજુ સાબિત કરી દઈએ, તો જમણી બાજુ બરાબર શું છે, તો કે એક્સ પ્લસ વાય બીજા કૌંસમાં એક્સ વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાય વર્ગ। રેડી, પહેલા દાખલાની વાત કરીએ આપણે, તો આ રીતે આવશે। હવે શું કરવાનું, તો કે આ એક્સ આખા પદ સાથે ગુણાય, ત્યાર પછી વાય આખા પદ સાથે ગુણાય, એટલે શું થશે, તો કે એક્સ સાથે આખું પદ ગુણાય એટલે એક્સ વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાય વર્ગ થાય આ રીતે। હવે આ પ્લસ વાય આખા પદ સાથે ગુણાય એટલે વાય ગુણ્યા એક્સ વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાય વર્ગ થશે આ રીતે। હવે કૌંસ છોડી આ એક્સ આખા પદ સાથે ગુણાઈ જાય, વાય આખા પદ સાથે ગુણાય એટલે શું થશે, તો કે એક્સ એક્સ વર્ગ સાથે ગુણાય એટલે શું થશે, એક્સ ની 3 ઘાત। હવે આ એક્સ માઇનસ એક્સ વાય સાથે ગુણાય એટલે શું થાય, એક્સ વર્ગ વાય કહેવાવું છે માઇનસ। હવે આ એક્સ વાય વર્ગ સાથે ગુણાય એટલે શું થાય, પ્લસ એક્સ વાય નો વર્ગ। ક્લિયર, હવે કેનો વારો, તો કે આ વાય નો, આ વાય આખા પદ સાથે ગુણાય એટલે શું થશે, તો કે વાય સાથે એક્સ વર્ગ ગુણાય એટલે શું થાય, વાય એક્સ વર્ગ, એમાં હું એક્સ વર્ગ પહેલા લખું વાય પાછળ લખું। હવે આ વાય માઇનસ એક્સ વાય સાથે ગુણાય એટલે માઇનસ એક્સ, વાય સાથે વાય ગુણાય એટલે શું થશે, વાય વર્ગ। હવે આ વાય પ્લસ વાય વર્ગ સાથે ગુણાય એટલે શું થશે, વાય ની 3 ઘાત થાય આ રીતે। હવે શું, તો કે જો ક્યાં પદ ઉડે એ ઉડાડી દો, આ એક્સ વર્ગ વાય માઇનસ છે, આ એક્સ વર્ગ વાય કેવા છે, પ્લસ, તો આ માઇનસ એક્સ વર્ગ વાય અને આ પ્લસ એક્સ વર્ગ વાય બે ઉડી જશે। હવે અહીંયા શું છે, એક્સ વાય વર્ગ પ્લસ છે, અહીંયા એક્સ વાય વર્ગ કેવા માઇનસ, તો એ બે પદ ઉડી જશે, તો વધે શું, તો કે અહીંયા વધ્યું એક્સ ઘન, અહીંયા વધ્યા પ્લસ વાય ઘન। રેડી, જે આપણે શું હતી, જમણી બાજુ હતી પેલા દાખલામાં, જો એક્સ ઘન પ્લસ વાય ઘન, રેડી, તો ઇક્વલ ટુ ડાબા, જમણી બાજુ લઈ આપણે ડાબી બાજુ સાબિત કરી દીધી। ક્લિયર, આવી જ રીતે આ બીજો દાખલો, રેડી, તો બીજા દાખલાની વાત કરીએ, આવડે હવે આના જેવો છે, આ જ રીતે એક્સ ઘન માઇનસ વાય ઘન બરાબર એક્સ માઇનસ વાય બીજા કૌંસમાં એક્સ વર્ગ પ્લસ એક્સ વાય પ્લસ વાય વર્ગ। રેડી, આમાં પણ એમ જમણી બાજુ લઈ લઈ અને ડાબી બાજુ સાબિત કરી દઈએ, તો જબા બરાબર શું થશે, તો કે એક્સ માઇનસ વાય બીજા કૌંસમાં એક્સ વર્ગ વત્તા એક્સ વાય પ્લસ વાય વર્ગ। રેડી, હવે આ એક્સ આખા પદ સાથે ગુણાય, વાય આખા પદ સાથે ગુણાય,
रेडी तो एक शाखा साथे गुणा એટલે શું આવશે x ગુણ્યા x વર્ગ પ્લસ xy પ્લસ y વર્ગ હવે કેનો વારો માઈનસ y નો આ માઈનસ y આખા પદ સાથે ગુણાય એટલે માઈનસ y ઈ x વર્ગ પ્લસ xy પ્લસ y વર્ગ સાથે ગુણાય રેડી હવે ગુણાકાર કરી આ x x વર્ગ સાથે ગુણાય એટલે શું થઈ જશે x ની 3 ઘાત એટલે અહીંયા આવશે x ની 3 ઘાત હવે આ x xy સાથે ગુણાય એટલે શું થશે x વર્ગ y એટલે પ્લસ x વર્ગ y હવે આ x નો વારો કેની સાથે y વર્ગ સાથે એટલે શું આવશે પ્લસ xy વર્ગ એટલે પ્લસ xy નો વર્ગ હવે કેનો વારો માઈનસ y નો માઈનસ y x વર્ગ સાથે ગુણાય એટલે માઈનસ y x નો વર્ગ હવે આ માઈનસ y કોની સાથે ગુણાય xy સાથે એટલે માઈનસ ની સાથે એકવાર એટલે જવાબ માઈનસ માં xy નો વર્ગ હવે આ માઈનસ y y વર્ગ સાથે ગુણાય એટલે શું થઈ જશે માઈનસ y ની 3 ઘાત થયા રીતે હવે જો આ x વર્ગ y પ્લસ છે અને આ x વર્ગ y કેવા માઈનસ બે ઉડી જશે y x વર્ગ એટલે x વર્ગ y જ થાય આ xy વર્ગ પ્લસ છે આ x વર્ગ સોરી xy વર્ગ કેવા માઈનસ એ બે ઉડી જશે તો વધ્યું શું તો કે અહીંયા વધે x ઘન અહીંયા વધે માઈનસ y ઘન જે બીજા દાખલામાં ડાબી બાજુ હતી જો બીજા દાખલાની અંદર x ઘન માઈનસ y ઘન રેડી ઇક્વલ ટુ ડાબા જે તમારે સાબિત કરવાનું હતું ક્લિયર તો આ પ્રકારના દાખલા આપણને આવડવા જોઈએ ચકાસવાનું કે કે x ઘન માઈનસ y ઘન બરાબર આવું સાબિત કરી દો અથવા x ઘન પ્લસ y ઘન બરાબર આ સાબિત કરી દો તો કઈ કરવાનું નહીં જમણી બાજુ લઈ લેવાનું પહેલું પદ આખા પદ સાથે ગુણાય અને આ બીજું પદ y એ આખા પદ સાથે ગુણાય પછી એનું તમે વિસ્તરણ કરી નાખો જે પદ ઉડે એને ઉડાડી દો જે વધે કઈ બાજુ હશે બંને દાખલામાં ડાબી બાજુ હશે ક્લિયર ત્યાર પછી હવે વાત કરીએ દાખલા નંબર 10 ની કે નીચેના પૈકી દરેકના અવયવ પાડો 10મો દાખલો હે નીચેના પૈકી દરેકના અવયવો પાડો રેડી એની અંદર પહેલો દાખલો હે 27y નો ઘન પ્લસ 125z નો ઘન રેડી હવે શું કરવાનું તો કે વિચારવાનું આના જેવું નિત્યસમ આપણી પાસે એક જ છે તો કે આ નિત્યસમ એક છે કેના જેવું તો કે એક ઘન પ્લસ બી ઘન આ એક નિત્યસમ આપણી પાસે છે રેડી તો એ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરવાનો શા માટે અહીંયા જો બે પદના ઘન આપેલા છે રેડી તો એ નિત્યસમનો આપણે ઉપયોગ કરી તો એ નિત્યસમ શું હતું તો સૌથી પહેલા એ લખી નાખી તો કે a ઘન પ્લસ b ઘન આના બરાબર શું લખાય a પ્લસ b બીજા કૌંસમાં a વર્ગ વચ્ચેના પદની નિશાની ચેન્જ એટલે માઇનસ ab પ્લસ b વર્ગ આ સૂત્ર પરથી રેડી હવે જો આને તમે આની સાથે સરખાવો તો શું થશે તો કે જો a ઘન હે તો a ઘન બરાબર શું થાય તો કે અહીંયા પ્રથમ પદ શું હે 27y નો ઘન રેડી હવે જો અહીંયા a કોટ તો બંને બાજુ ઘન ઘન ઉડી જાત તો અહીંયા શું હે 27 તો 27 નો હું કોની 3 ઘાત લખી શકું તો કે 3 ની 3 ઘાત લખાય શા માટે 3 ગુણ્યા 3 એટલે 9 અને 9 ગુણ્યા 3 એટલે કેટલા થશે 27 તો આને હું શું લખી શકું 27 ને 3 નો ઘન અને y ને y નો ઘન એટલે આ રીતે લખાય 3y નો ઘન કેના બરાબર એ ઘન બરાબર બંને બાજુ ઘન ઘન ઉડી જશે તો એ બરાબર શું આવશે 3y આ રફ કામમાં કરી લેવાનું ક્લિયર સાદરૂપ આપી દેવાનું રફ કામની અંદર એટલે આપણને એની કિંમત કેટલી મળશે તો કે 3y ત્યાર પછી બીજું પદ બી ઘન બરાબર શું હે 125z નો ઘન છે આ રીતે તો હવે વિચારવાનું આ 125 ને હું કોની 3 ઘાત લખી શકું તો કે 5 ની 3 ઘાત લખાય 5 ગુણ્યા 5 એટલે 25 અને 25 ગુણ્યા 5 એટલે 125 તો બી ઘન બરાબર હું શું લખી શકું 5z ની 3 ઘાત લખી શકાય આ રીતે
હવે જો બંને બાજુ ત્રણ ત્રણ શું થશે ઉડી જશે તો બી બરાબર કેટલા આવશે પાંચ ઝેડ તો બી ની કિંમત આવશે પાંચ ઝેડ રેડી તો બી બરાબર પાંચ ઝેડ હવે આ કિંમત આ સૂત્રની અંદર મૂકી દઈએ આપણે એટલે શું થશે તો કે જો એ ઘન એટલે એની જગ્યાએ શું થઈ જશે ત્રણ વાય એનો ઘન પ્લસ ના પ્લસ બી એટલે કે એનો પાંચ ઝેડનો ઘન ઇક્વલ ટુ શું લખાય એ પ્લસ બી એ એટલે કેટલા ત્રણ વાય પ્લસ બી એટલે કેટલા પાંચ ઝેડ બીજા કૌંસમાં મોટો કૌંસ કરી એ વર્ગ એટલે કેનો વર્ગ ત્રણ વાયનો વર્ગ માઇનસ એ બી એ એટલે કેટલા ત્રણ વાય અને બી એટલે કેટલા ફાઇવ ઝેડ પ્લસ બી વર્ગ એટલે કેનો વર્ગ પાંચ ઝેડનો વર્ગ થશે આ રીતે હવે આપણે આનું શું કરી સાદરૂપ આપીએ એટલે શું થશે તો કે ત્રણ વાય પ્લસ પાંચ ઝેડ એમણે મોટા કૌંસમાં ત્રણ વાયનો વર્ગ એટલે શું થશે તો કે આ વર્ગ ત્રણ અને વાય બંનેને લાગુ પડશે તો બંનેને આપણે આપીએ ત્રણ અને વાય બંનેને એટલે ત્રણનો વર્ગ શું થશે નવ વાયનો વર્ગ શું થાય વાય વર્ગ એટલે નવ વાયનો વર્ગ હવે આ બેનો ગુણાકાર માઇનસ નિશાની એકવાર એટલે જવાબ માઇનસમાં ત્રણ સાથે પાંચ ગુણાય એટલે પંદર વાય ઝેડ રેડી પ્લસ પાંચનો વર્ગ પચીસ અને ઝેડનો વર્ગ ઝેડ વર્ગ થાય આ રીતે તો આ એનો શું થશે જવાબ થશે હવે ખ્યાલ આવે આ પ્રકારના દાખલાની અંદર અહીંયા શું હે સત્યાવીસ વાયનો ઘન પ્લસ એકસો પચીસ ઝેડ ઘન હોય તો આપણે વિચારવાનું કે આના જેવું સૂત્ર આપણી પાસે કયું હે તો કે આના જેવું સૂત્ર એક જ છે એ ઘન પ્લસ બી ઘન તો એનું વિસ્તરણ આપણને આવડવું જોઈએ કે એ પ્લસ બી એ વર્ગ માઇનસ એ બી પ્લસ બી વર્ગ આ સૂત્ર પરથી આપણે એ અને બીની કિંમત મેળવી લઈ રેડી હવે જે કિંમત મળે એ કિંમત અહીંયા એ અને બીની જગ્યાએ એની કિંમત મૂકીને સાદરૂપ આપી દેવાનો એટલે તમને જવાબ મળશે ક્લિયર હવે આવી જ રીતે બીજો દાખલો હોય એ તમને એનો આવડે રેડી આના જેવો છે બીજો દાખલો ચોસઠ એમનો ઘન માઇનસ એકસો પચીસ એમનો ઘન રેડી ચાલો કરાવી દઈએ કે ચોસઠ એમનો ઘન માઇનસ એકસો પચીસ એમનો ઘન તો અહીંયા જુઓ બે પદના ઘન હે તો કેના જેવું સૂત્ર એ ઘન માઇનસ બી ઘન જેવું શા માટે અહીંયા વચ્ચે માઇનસ હે એટલે અહીંયા વચ્ચે કેવા હતા પ્લસ હતા તો એ ઘન માઇનસ બી ઘન બરાબર શું લખાય એ માઇનસ બી બીજા કૌંસમાં એ વર્ગ પ્લસ એ બી પ્લસ બી વર્ગ આ સૂત્ર પરથી રેડી હવે જો અહીંયા ચોસઠ એમનો ઘન હે પેલા પદ ને પેલા પદ સાથે સરખાવ એટલે એ ઘન બરાબર શું હે ચોસઠ એમનો ઘન છે આ રીતે તો હવે શું કરવાનું આપણે તો કે આ ચોસઠ ને કેની ત્રણ ઘાત લખી શકું કઈ સંખ્યાની તો કે ચાર ની ત્રણ ઘાત લખાય ચાર ગુણ્યા ચાર એટલે સોળ અને સોળ ગુણ્યા ચાર એટલે ચોસઠ તો અહીંયા કઈ શું લખાય ચોસઠ ને ચાર એમ ની ત્રણ ઘાત અને એ ઘન તો હે જ તો બંને બાજુ ઘન ઘન ઉડી ગયા એટલે એ બરાબર શું આવશે ચાર એમ રેડી અને બી ઘન બરાબર શું એકસો પચીસ એમનો ઘન અને કર્યું હતું આપણે એકસો પચીસ એટલે કેનો ઘન થાય પાંચનો ઘન એટલે બી ઘન બરાબર એકસો પચીસ એમનો ઘન તો એકસો પચીસ ને કેનો ઘન લખાય પાંચનો ઘન રેડી એટલે બી ઘન બરાબર શું થઈ જશે પાંચ એમની ત્રણ ઘાત બંને બાજુ ઘન ઘન ઉડી જશે તો બી બરાબર શું આવશે પાંચ એન આ કિંમત આપણે અહીંયા લખી નાખી કે એ બરાબર ચાર એમ અને બી બરાબર પાંચ એન હવે આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ એટલે શું થાય એ ઘન એટલે કેનો ઘન તો કે ચાર એમ નો ઘન માઇનસ બી ઘન એટલે કેનો ઘન પાંચ એન નો ઘન બરાબર શું લખાય એ માઇનસ બી એ માઇનસ બી એ એટલે શું ચાર એમ માઇનસ બી એટલે શું પાંચ એન એ કૌંસની અંદર એ વર્ગ એટલે કેનો વર્ગ તો કે પાંચ એન નો વર્ગ રેડી પ્લસ એ બી એ એટલે શું પાંચ એન ઇન્ટુ સોરી કિંમત ખોટી મૂકાઈ ગઈ
ए वर्ग એટલે કેનો વર્ગ ચાર એમ નો વર્ગ પ્લસ એ બી એ એટલે શું ચાર એમ ઇન્ટુ બી એટલે શું પાંચ એન પ્લસ બી વર્ગ એટલે શું થશે પાંચ એન એ પાંચ એન નો વર્ગ થાય આ રીતે હવે આનું સાદરૂપ આપણે આપી એટલે શું થઈ જશે તો કે ચાર એમ માઇનસ પાંચ એન બીજા કૌંસમાં ચાર એમ નો વર્ગ ચાર નો વર્ગ કેટલો સોળ એમ નો વર્ગ કેટલો એમ વર્ગ આ બંનેનો ગુણાકાર ચાર ગુણ્યા પાંચ એટલે વીસ એટલે પ્લસ વીસ એમ એન એમ અને એન ગુણ્યા એટલે એમ એન હવે પ્લસ પાંચ એન નો વર્ગ પાંચ નો વર્ગ પચીસ એન નો વર્ગ એન વર્ગ એટલે પચીસ એન નો વર્ગ રેડી કાઉન્સ પૂરો આ શું થશે એનો જવાબ થશે આયો ખ્યાલ તો આ પ્રકારના દાખલા આપણને આવડવા જોઈએ ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ દાખલા નંબર સાત સોરી દાખલા નંબર અગિયાર કે અવયવ પાડવાના હે અવયવ પાડો એની અંદર સત્યાવીસ એક્સ નો ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ નવ એક્સ વાય ઝેડ આના તમારે શું કરવાના હે અવયવ પાડવાના હે રેડી તો સૌથી પહેલા વિચારવાનું કે આ આપણને જે કિંમત આપી છે જેના અવયવ પાડવાના હે એ કયા સૂત્ર જેવી જેવું છે તો જો આપણી પાસે એક સૂત્ર હે એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ ત્રણ એ બી સી આ જો એના જેવું થાય ત્રણ ચલ હે ત્રણ ચલનો શું હે ઘન હે ત્રણ પદનો ઘન તો ત્રણ પદનો ઘન હોય એવું આપણી પાસે એક જ સૂત્ર હે અને એ સૂત્ર હે એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ ત્રણ એ બી સી તો અહીંયા એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય આપણી પાસે એક જ સૂત્ર હે ઘનવાળું ત્રણ પદનો ઘન હોય એવું તો એ સૂત્રનો ઉપયોગ કરી એટલે શું થશે તો કે એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ ત્રણ એ બી સી આના બરાબર શું લખાય તો કે એ પ્લસ બી પ્લસ સી બીજા કૌંસમાં એ વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગ માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ સી એ આના પરથી ક્લિયર તો હવે વાત કરીએ પેલા પદને પેલા પદ સાથે સરખાવી દઈજો હવે આમાં ડાબી બાજુ સરખામણી થાય શા માટે આ બાજુ કેટલા પદે ચાર અહીંયા પણ ચાર પદે આ તો બે કૌંસ એટલે આ પદને આપણે આની સાથે સરખાવી તો શું થશે તો કે એ ઘન એની કિંમત મેળવો તો એ ઘન બરાબર શું થાય સત્યાવીસ એક્સ નો ઘન તો આ સત્યાવીસ નો હું કોનો ઘન લખી શકું ત્રણ નો ઘન લખાય તો અહીંયા આગળ શું થઈ જશે એ ઘન બરાબર ત્રણ એક્સ નો ઘન થાય આ રીતે હવે જો બંને બાજુ ઘન ઘન શું થશે ઉડી જશે તો એ બરાબર શું આવશે ત્રણ એક્સ આ તમને કેની કિંમત મળશે એની કિંમત એવી રીતે બી ઘન બરાબર શું આવશે બીજું પદ વાય ઘન હે રેડિયાનો સહગુણક એક હે એટલે ઘન ઘન ઉડી જાય એટલે બી બરાબર શું આવશે વાય અને સી ઘન તો કે સી ઘન બરાબર અહીંયા શું હે ઝેડ ઘન તો ઝેડ ઘન સહગુણક એક એટલે ઘન ઘન ઉડી જશે તો સી બરાબર શું આવશે ઝેડ તો આપણે એ બી અને સી ની કિંમત મળી ગઈ એ કિંમત હવે આપણે અહીંયા લખી નાખી કે એ બરાબર ત્રણ એક્સ બી બરાબર વાય અને સી બરાબર ઝેડ આ કિંમત આપણને મળે રેડી હવે આપણે આગળ વાત કરીએ હવે આ કિંમત આપણે આની અંદર મૂકી દઈએ એટલે શું થશે જોવો તો કે અહીંયા મૂકો એ એટલે કેનો ઘન ત્રણ એક્સ નો ઘન પ્લસ બી ઘન એટલે કેનો ઘન વાય નો ઘન પ્લસ સી ઘન એટલે કેનો ઘન ઝેડ નો ઘન માઇનસ ત્રણ એ બી સી માઇનસ ત્રણ એ એટલે કેટલા ત્રણ એક્સ બી એટલે કેટલા વાય અને સી એટલે કેટલા ઝેડ હવે જો આનું તમે સાદરૂપ આપો એટલે આ જ પદ આવી જશે જુઓ ત્રણ એક્સ નો ઘન એટલે સત્યાવીસ એક્સ ઘન થાય રેડી
y નો ઘન એટલે y ઘન, z નો ઘન એટલે z ઘન, અને આનો ગુણાકાર કરો માઈનસ ની સાઈન કેટલી વાર, એક વાર, એટલે જવાબ માઈનસ માં 3 સાથે 3 ગુણા એટલે 9xyz, તો આવે માઈનસ 9xyz, તો આપણે જે કિંમત લખીએ કિંમત કેવી હશે સાચી લખેલી, હવે આ ડાબી બાજુ બરાબર લખી, હવે એના બરાબર શું જમણી બાજુ લખી શકાય, તો એ બાજુ કઈ છે તો એ લખવાના ઇક્વલ ટુ, આના ઇક્વલ ટુ a plus b plus c, a એટલે શું 3x, b એટલે y અને c એટલે z, આ ત્રણેયનો સરવાળો, બીજા કૌંસમાં શું આવે તો કે a વર્ગ એટલે કેનો વર્ગ તો કે 3x નો વર્ગ, પ્લસ ના પ્લસ, b વર્ગ એટલે કેનો વર્ગ તો કે y નો વર્ગ, પ્લસ ના પ્લસ, c વર્ગ એટલે કેનો વર્ગ તો કે z નો વર્ગ, રેડી, હવે ક્યાં પહોંચ્યા તો કે અહીંયા માઇનસ એ બી, તો કે માઇનસ એ એટલે શું 3x ઇન્ટુ બી એટલે કેટલા વાય, હવે અહીંયા માઇનસ બી સી, તો કે માઇનસ બી એટલે કેટલા વાય અને સી એટલે કેટલા ઝેડ, માઇનસ એ માઇનસ સી, એ સી એટલે કેટલા ઝેડ અને એ એટલે કેટલા 3x, કૌંસ પૂરો, ક્લિયર, હવે આનું સાદરૂપ આપણે આપી એટલે શું થશે તો કે 3x પ્લસ y પ્લસ z, આ કૌંસ એમણે, રેડી, હવે આ કૌંસની અંદર 3x નો વર્ગ, વર્ગ 3x નો વર્ગ એટલે શું થશે 3 નો વર્ગ 9 અને x નો વર્ગ x વર્ગ એટલે શું થશે 9x નો વર્ગ, પ્લસ y નો વર્ગ એટલે y વર્ગ, પ્લસ z નો વર્ગ એટલે શું થશે z વર્ગ, હવે આ બંનેનો ગુણાકાર માઇનસ નિશાની એકવાર એટલે જવાબ શેમાં આવશે માઇનસમાં, માઇનસ 3x y સાથે ગુણાય એટલે શું થશે માઇનસ 3xy, રેડી, હવે આ બે પદનો ગુણાકાર માઇનસ નિશાની એકવાર એટલે જવાબ શેમાં માઇનસમાં, yz સાથે ગુણાય એટલે શું થાય માઇનસ yz, રેડી, અહીંયા પણ જવાબ શેમાં આવશે માઇનસમાં, શા માટે માઇનસ નિશાની એકવાર એટલે જવાબ માઇનસમાં, ઝેડ સાથે 3x ગુણે એટલે 3xz, રેડી, આ એનો જવાબ થશે, આયો ખ્યાલ, ત્યાર પછી આગળનો દાખલો, આમાં ન ખબર પડી હોય તો પૂછી લો, ખાસ ધ્યાન રાખવાનું આપણને એ ખબર પડવી જોઈએ કે આપણને જે પદાવલી આપેલી હોય એ પદાવલીના અવયવ પાડવાના હોય તો સૌથી પહેલા વિચારવાનું કે એ પદાવલી ક્યાં સૂત્ર જેવી થાય, રેડી, આપણી પાસે 12 સૂત્ર છે, એ 12 સૂત્રમાંથી જે સૂત્ર સાથે સરખાવી શકાય એની સાથે સરખાવી લેવાની, બરાબર, અહીંયા 3 પદ છે, 3 પદનો ઘન છે, મતલબ આપણી પાસે એવું એક જ સૂત્ર છે જેમાં 3 પદ હોય અને 3 પદનો ઘન આવું, તો એવું સૂત્ર છે એ ઘન પ્લસ બી ઘન પ્લસ, જે કિંમત મળે એ કિંમત પછી આ સૂત્રમાં મૂકીને સાદુરૂપ આપી દો, રેડી, અહીંયા સુધીનું, હવે આમાં કોઈને કઈ પ્રોબ્લેમ, ચાલો હવે આગળ વધીએ, દાખલા નંબર 12 ચકાસવાનું છે, આ બાજુ આપણે ચકાસીએ, તો કે 12મો દાખલો ચકાસો કે ચકાસો એમાં હે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 3xyz બરાબર 1/2 કૌંસમાં x પ્લસ y પ્લસ z બીજા કૌંસમાં x માઇનસ y આખા કૌંસનો વર્ગ પ્લસ y માઇનસ z આખા કૌંસનો વર્ગ પ્લસ z માઇનસ x આખા કૌંસનો વર્ગ, રેડી, આ તમારે ચકાસવાનું છે, તો આમાં શું વિચારવાનું, તો સૌથી પહેલા જોવાનું બે બાજુમાંથી
कई बाजू आप सादरूप आप सकी है? तो जो अँ जमी बाजू जो है यू आप सादरूप आप सकी शाटे तो अँ ए माइनस बी आखा काउंस वर्ग जो सूत्र लागू पड़े एनी माटे तो जमणी बाजू लई एनु विस्तरण करता आपणे डाबी बाजू लई आवीए तो जबा बराबर जबा मतलब जमणी बाजू तो के जमणी बाजू शुं है वन हाफ एक्स प्लस वाई प्लस जेड रेडी बीजा काउंस में एक्स माइनस वाई आखा काउंस नो वर्ग प्लस वाई माइनस जेड आखा काउंस नो वर्ग प्लस जेड माइनस एक्स आखा काउंस नो वर्ग नानो काउंस पूरो मोटो काउंस पूरो रेडी हवे सादरूप आपी एटले वन हाफ आ पद एम एम एक्स प्लस वाई प्लस जेड मोटा काउंस में हवे जो आनु विस्तरण करवानुं तो आपणी पासे सूत्र है केना जेवुं थाय ए माइनस बी आखा काउंस ना वर्ग जेवुं सूत्र एटले शुं थाय ए वर्ग माइनस टू ए बी प्लस बी वर्ग ये रीते आनु विस्तरण करी एटले शुं थशे तो के पहला पद नो वर्ग एटले एक्स वर्ग माइनस बे गुणिया पहलू बीजू पद एटले बे गुणिया पहलू पद एक्स बीजू पद वाय एटले एक्स वाय प्लस बीजा पद नो वर्ग एटले वाय वर्ग थाय आ रीते एवज रीते आनु सादरूप आपो वाय माइनस जेड आखा काउंस नो वर्ग रेडी तो आमां शुं थशे पहला पद नो वर्ग एटले वाय वर्ग माइनस बे गुणिया पहलू पद इंटू बीजू पद एटले माइनस बे पहलू पद वाय इंटू बीजू पद जेड रेडी प्लस बीजा पद नो वर्ग एटले जेड नो वर्ग हवे केनो वारो जेड माइनस एक्स आखा काउंस नो वर्ग नो रेडी तो शुं थशे तो के पहला पद नो वर्ग एटले जेड वर्ग माइनस बे गुणिया पहलू पद इंटू बीजू पद एटले जेड एक्स प्लस बीजा पद नो वर्ग एटले एक्स नो वर्ग काउंस पूरो रेडी हवे आ वन हाफ एमणे काउंस में एक्स प्लस वाई प्लस जेड एमणे हवे आनु विस्तरण करो जो एक्स वर्ग केटली वार आवे आ एक वक्त अने आ बीजी वक्त बे वक्त एक्स वर्ग आवे एटले आपणे शुं लखी शकाय बे एक्स वर्ग लखाय बन्नेनो सरवाळो त्यार पछी हवे वाई वर्ग जोई लो आ वाय वर्ग एक वक्त अहींया एक वार एटले टोटल केटली वक्त वाय वर्ग बे वक्त एटले प्लस बे वाई नो वर्ग रेडी त्यार पछी जेड वर्ग जो आ जेड वर्ग एक वार अहींया बीजी वार एटले बे वक्त जेड वर्ग એટલે બે જેડ વર્ગ રેડી હવે બાકીના જે પદ વધ્યા એ પદ લખી નાખો જો અહીંયા શું વધે માઇનસ બે એક્સ વાય એ લખી નાખી નિશાની સહિત લખવાનું માઇનસ બે એક્સ વાય એ કઈ પદ બાકી ના રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું રેડી એટલે હવે આ પદ આવી ગયું હવે આ વધ્યું એટલે માઇનસ બે વાય ઝેડ એટલે આ પદ હવે આવી ગયું હવે કયું વધ્યું તો કે માઇનસ टू जेड एक्स एट माइनस टू जेड एक्स क्लियर काउंस पूरो हवे शू सादरूप आपी सकाय विचारो तो हवे आपणे शू करी शकीए तो जो आ आखू पद जो आखा पद माथी हूँ बे सामान्य लई सकूं के ना लई शकाय लई शकाय बे सामान्य बे सामान्य लई लई એટલે શું આવશે તો કે વન હાફ કાઉન્સમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઈ એમણે આ આખા કાઉન્સમાંથી બે સામાન્ય લઈ લીધું એટલે ઈ આ બે સામાન્ય ગુણાકારમાં હવે બે પદ ગુણાકારમાં છે એટલે હવે જે વૈધ્યુ એ લખી નાખો એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ પ્લસ ઝેડ વર્ગ અહીંયા શું વધે માઇનસ એક્સ વાય અહીંયા વધે માઇનસ વાય ઝેડ અહીંયા વધે માઇનસ ઝેડ એક્સ વધે આ રીતે રેડી હવે જો આ બે બે ઉડી જશે અંશમાં બે આ છેદમાં બે બે ઉડી જશે હવે જે પદ વધ્યું એ પદ લખી નાખો શું વધ્યું તો કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બીજા કાઉન્સમાં એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ પ્લસ ઝેડ વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ રેડી કંઈ નથી કર્યું આ બે ઉડી જાય પછી જે પદ વધ્યું આ આખું પદ અને આ આખું પદ એમણે એમ લખી નાખ્યું રેડી હવે આ તો આપણે ડાબી બાજુ જોતી નથી રેડી તો હજી આનું વિસ્તરણ કરવું પડે વિચારવાનું હવે આનું શું વિસ્તરણ કરી શકાય
तो के जो आ x आखा पद साथे गुणाय पछी y आखा पद साथे गुणाय अने z आखा पद साथे गुणाय रेडी आ त्रणेय पद आखा पद साथे वारा फरती गुणाय एटले शुं थशे तो के जो करी आपणे सादरूप खास ध्यान राखजो एकई पद कपाई ना जाय रेडी नहीं तो राखो दाखलो खोटो पड़े एटले खास ध्यान राखो एक पद बाकी न रही जवू पड़े आ एक साथे आखू पद गुणाय एटले ई शुं ए x वर्ग प्लस y वर्ग प्लस z वर्ग माइनस एक्स वाई माइनस वाई जेड माइनस जेड एक्स रेडी आ एक साथे आखू पद गुणाय हवे केनो वारो y नो वारो प्लस y वाई साथे आखू पद गुणाय एटले एक्स वर्ग प्लस वाई वर्ग प्लस जेड वर्ग माइनस एक्स वाई माइनस वाई जेड माइनस जेड एक्स रेडी खास ध्यान रखो आप कौंस अधूरो बाकी अहीं आगळ लिखो रेडी हवे केनो वारो तो के आ जेड नो जेड आखा पद साथे गुणाय एटले शुं थशे तो के प्लस जेड ई आखा पद साथे गुणाय एटले एक्स वर्ग प्लस वाई वर्ग प्लस जेड वर्ग माइनस एक्स वाई माइनस वाई जेड माइनस जेड एक्स थाय आ रीते एक पद बाकी न रही जाए खास ध्यान राखवानुं हवे शुं करवानुं गुणाकार करवानो गुणाकार आपणे करी आगळ तो हवे गुणाकार करिए आपणे आ एक साथे गुणाय एटले शुं थशे जो खास ध्यान राखजो आ एक्स एक्स वर्ग साथे गुणाय एटले शुं थशे एक्स नी त्रण घात ध्यान राखजो एक साथे एक्स वर्ग गुणाय एटले एक्स नी त्रण घात हवे आ एक्स कोनी साथे गुणाय वाई वर्ग साथे एटले प्लस एक्स वाई नो वर्ग हवे आ एक्स नो वारो केनी साथे जेड वर्ग साथे एटले प्लस एक्स जेड वर्ग रेडी हवे आ एक्स केनी साथे गुणाय माइनस एक्स वाई साथे माइनस निशानी एकवार एटले जवाब शेमां आवशे माइनस मां एक्स एक्स वाई साथे गुणाय एटले माइनस एक्स साथे एक्स गुणाय एटले शुं थशे एक्स वर्ग इंटू वाई ना वाई एमणे रेडी हवे आ एक्स केनी साथे गुणाय माइनस वाई जेड आई रे एटले माइनस निशानी एकवार एटले जवाब शुं आवशे माइनस मां आ एक्स वाई जेड साथे गुणाय एटले माइनस एक्स वाई जेड रेडी हवे शुं तो के आ एक्स कोनी साथे गुणाय तो के माइनस जेड एक्स साथे एटले जवाब शुं आवशे माइनस मां जेड एक्स साथे एक्स गुणाय एटले एक्स वर्ग थाय आ रीते एकई पद बाकी न रही जवू जोईए खास ध्यान राखजो हवे केनो वारो तो के आ वाई नो वारो वाई आ आखा पद साथे गुणाय एटले शुं थशे वाई एक्स वर्ग साथे गुणाय एटले शुं थशे वाई एक्स वर्ग थाय હવે આ વાય કેની સાથે ગુણાય વાય વર્ગ સાથે બંને પદ પ્લસ એટલે જવાબ પ્લસમાં આવે વાય સાથે વાય વર્ગ ગુણાય એટલે શું થશે પ્લસ વાયની ત્રણ ઘાત રેડી હવે આ વાય કોની સાથે ગુણાય ઝેડ વર્ગ સાથે એટલે વાય સાથે ઝેડ વર્ગ ગુણાય એટલે શું થશે ઝેડ વર્ગ વાય હવે કેનો વારો તો કે આ વાય વાય કોની સાથે ગુણાય માઇનસ એક્સ વાય સાથે રેડી માઇનસ નિશાની એકવાર એટલે જવાબ શેમાં આવશે માઇનસમાં માઇનસ આ વાય એક્સ વાય સાથે ગુણાય એટલે શું થશે એક્સ વાય નો વર્ગ એટલે એક્સ વાય વર્ગ હવે આ વાય કોની સાથે ગુણાય વાય ઝેડ આવી રહ્યા માઇનસ નિશાની એકવાર હે એટલે જવાબ માઇનસમાં આ વાય વાય સાથે ગુણાય એટલે શું થાય વાય વર્ગ ઇન્ટુ ઝેડના ઝેડ હવે આ વાય કોની સાથે ગુણાય ઝેડ એક્સ સાથે માઇનસ નિશાની એકવાર એટલે જવાબ માઇનસમાં વાય ઝેડ એક્સ સાથે ગુણાય એટલે શું થાય ઝેડ એક્સ વાય મતલબ તો એક્સ વાય ઝેડ જ થયું ને ક્રમ ચાલે રેડી તો શું થશે માઇનસ એક્સ વાય ઝેડ ક્રમનો નિયમ ચાલે ગુણાકારમાં રેડી પહેલાં એક્સ વાય ઝેડ લખું કે વાય ઝેડ એક્સ લખું કે ઝેડ એક્સ વાય લખું એની અરે કોઈ લેવા દેવા નથી બે ગુણ્યા ત્રણ કરો કે ત્રણ ગુણ્યા બે કરો એનો જવાબ છ જ આવવાનો
तो आ वाई नु काम पूरु हवे केनो वारो तो के जेड नो ध्यान राखवानुं एक पद बाकी न रही जाए खास जेड आखा पद साथे गुणाय एटले शुं थशे जेड एक्स वर्ग साथे गुणाय एटले शुं थशे जेड एक्स वर्ग हवे आ जेड केनी साथे गुणाय वाई वर्ग साथे एटले प्लस वाई वर्ग इंटू जेड एटले जेड वाई वर्ग रेडी हवे आ जेड केनी साथे गुणाय जेड वर्ग साथे जेड वर्ग साथे गुणाय एटले शुं थशे जेड नी त्रण घात रेडी हवे शुं थशे तो के आ जेड माइनस एक्स वाई साथे गुणाय तो के माइनस निशान नी एक वार एटले जवाब माइनस मां एक्स वाई साथे जेड गुणाय एटले शुं थशे माइनस एक्स वाई जेड रेडी हवे आ जेड कोनी साथे गुणाय माइनस वाई जेड एटले माइनस निशानी केटली वार एक वार एटले जवाब माइनस मां वाई जेड साथे जेड गुणाय एटले वाई जेड नो वर्ग रेडी હવે આ જેડ કોની સાથે ગુણાય માઇનસ જેડ એક્સ સાથે માઇનસ નિશાની એકવાર એટલે જવાબ માઇનસમાં જેડ સાથે જેડ ગુણાય એટલે જેડ વર્ગ ઇન્ટુ એક્સ થયા રીતે હવે શું કરવાનું તો કે જે પદ ઉડે એ પદને ઉડાડી દો જુઓ હવે અહીંયા જુઓ આ એક્સ વાય વર્ગ કેવા હે પ્લસ હવે આમાં ગોતો એક્સ વાય વર્ગ વાળું પદ જો આ રહ્યું આ એક્સ વર્ગ વાય સોરી આપણે એક્સ વાય વર્ગ જોઈએ આ પ્લસ એક્સ વાય વર્ગ છે હવે આપણે જો એક્સ વાય વર્ગ વાળું પદ બીજે ક્યાંય છે તો કે આ રહ્યું જો એક્સ વાય વર્ગ આ રહ્યું એક્સ વાય વર્ગ રેડી આ એક્સ વાય વર્ગ પ્લસ છે આ એક્સ વાય વર્ગ કેવા માઇનસ તો એ બંને પદ શું થશે ઉડી જશે રેડી હવે જો આ એક્સ ઝેડ વર્ગ કેવું છે પ્લસ રેડી હવે એક્સ ઝેડ વર્ગ જોવો તો કે જો આ રહ્યું ઝેડ વર્ગ એક્સ ક્રમ આડાવરો હોય તો ચાલે આ ઝેડ વર્ગ એક્સ માઇનસ છે આ ઝેડ વર્ગ એક્સ કેવા છે પ્લસ એટલે એ બંને પદ પણ શું થશે ઉડી જશે હવે જો આ પદ એક્સ વર્ગ વાય કેવું છે માઇનસ તો એક્સ વર્ગ વાય વાળું પદ જુઓ એક્સ વર્ગ વાય વાળું પદ આ રહ્યું જો રેડી આ કેવું છે પ્લસ તો આ એક્સ વર્ગ વાય કેવો છે માઇનસ છે આ એક્સ વર્ગ વાય કેવા છે પ્લસ તો આ બંને પદ પણ શું થશે ઉડી જશે રેડી હવે તો કે જો આ ઝેડ એક્સ વર્ગ કેવા છે માઇનસ હવે જો ઝેડ એક્સ વર્ગ વાળું પદ જુઓ આ રીતે જો ઝેડ એક્સ વર્ગ આ ઝેડ એક્સ વર્ગ કેવા છે પ્લસ તો આ માઇનસ ઝેડ એક્સ વર્ગ અને પ્લસ ઝેડ એક્સ વર્ગ ઉડી જશે હવે આગળ વિચારો આ વાય ઘન સાથે તો ઉડશે નહીં રેડી ઝેડ વર્ગ વાય વાળું પદ જુઓ તો આ ઝેડ વર્ગ વાય કેવા છે પ્લસ હવે ઝેડ વર્ગ વાય વાળું પદ આ રહ્યું વાય ઝેડ વર્ગ એટલે એક થયું ઝેડ વર્ગ વાય આ પદ પ્લસ છે આ પદ કેવું માઇનસ એટલે આ બંને પદ પણ શું થશે ઉડી જશે હવે આગળ વાય વર્ગ ઝેડ આ વાય વર્ગ ઝેડ કેવા છે માઇનસ અને આ વાય વર્ગ ઝેડ કેવા છે પ્લસ તો આ બંને પદ ઉડી જશે રેડી હવે એ કઈ પદ ઉડતા નથી જે પદ ઉડતા હતા એ મેં ઉડાડી દીધા ખાસ ધ્યાન શું રાખવાનું વર્ગની અંદર ઘાતની અંદર કેની ઘાત કેટલી છે એ ખાસ ધ્યાન રાખવાનું નહીતર એક્સ વાય વર્ગ અને વાય એક્સ વર્ગ બે અલગ અલગ છે રેડી પણ તોય કેટલાય ઉડાડી દેતા હોય મગજનો ઉપયોગ જ ના કરે ઊંઘ પૂરી કરતા કરતા દાખલો ગણતો હોય ક્યાંથી મેળ આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું ઘાત સરખી હોવી જોઈએ સજાતીય પદ થવા પડે રેડી સજાતીય પદ થાય અને વિરુદ્ધ નિશાની હોય તો જ ઉડે નહીતર ઉડે નહીં તો એની માટે આપણને એ ખબર હોવી જોઈએ ને કે સજાતીય પદ કહેવાય કેને રેડી ચલ અને ચલની ઘાત બે સમાન હોય એવા પદને શું કહેવાય સજાતીય પદ કહેવાય રેડી તો હવે જે વૈધુ એ પદ લખી નાખી જો વધે શું તો કે અહીંયા એક્સ ઘન રેડી તો એ એક્સ ઘન આ પદ બધા ઉડી ગયા અહીંયા શું વધ્યું માઇનસ એક્સ વાય ઝેડ એ આપણે અત્યારે બાકી રાખી રેડી અહીંયા શું વધે વાય ઘન એટલે પ્લસ વાય ઘન આ માઇનસ એક્સ વાય ઝેડ એ બાકી રાખી ટીક માર્ક કરતા જે બાકી રાખી અને પ્લસ ઝેડ ઘન આ જો ઝેડ ઘન વધે એટલે એ પ્લસ ઝેડ ઘન અને આ એક્સ વાય ઝેડ ત્રીજી વખત રેડી હવે જો આ આ એક્સ વાય ઝેડ ને આ એક્સ વાય ઝેડ ઉડી જાય ન ઉડે હો
શા માટે બે નિશાની કેવી છે? માઇનસ. જો વિરુદ્ધ નિશાની હોય તો બે ઉડી જાત, પણ વિરુદ્ધ નિશાની છે નહીં, સમાન નિશાની વાળા પદે. તો અહીંયા એક્સ વાય ઝેડ માઇનસ એ, અહીંયા એક્સ વાય ઝેડ માઇનસ, અહીંયા એક્સ વાય ઝેડ માઇનસ, એટલે ત્રણ વખત એક્સ વાય ઝેડ કેવા આવે છે? માઇનસ. એટલે માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ થાય આ રીતે. શા માટે? તો કે માઇનસ એક્સ વાય ઝેડ આ એક વખત, આ બીજી વખત, ને આ ત્રીજી વખત. અને જે નિશાની હોય એ નિશાની આવે, બધા પદ માઇનસ હોય એટલે માઇનસ નિશાની, ને ત્રણેય પદનો સરવાળો એટલે ત્રણ એક્સ વાય ઝેડ. તો આ પદ આપણે સાબિત કરવાનું હતું. જોવો અહીંયા કણે આવી ગયું એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ આવી જાય ઇક્વલ ટુ ડાબા. આ ડાબી બાજુ આપણે લઈ આવ્યા, જમણી બાજુનું સાદરૂપ આપતા આપણને શું મળે? ડાબી બાજુ મળી જાય. તો આપણે ચકાસ્યું કહેવાય. ક્લિયર? ખાસ ધ્યાન રાખવાનું એકય પદ બાકી ન રહી જાય. જો એકાદું પદ બાકી રહી ગયું તો તમારો દાખલો ખોટો પડે. રેડી? ક્યાંય નિશાનીમાં ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું. ક્લિયર? રિપીટ કરવાની જરૂર ખરી દાખલાની? ચાલો એકવાર રિપીટ કરી દઈએ. શું હતું? ચકાસવાનું હતું એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ બરાબર વન હાફ કાઉન્સમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બીજા કાઉન્સમાં એક્સ માઇનસ વાય આખા કાઉન્સનો વર્ગ પ્લસ વાય માઇનસ ઝેડ આખા કાઉન્સનો વર્ગ પ્લસ ઝેડ માઇનસ એક્સ આખા કાઉન્સનો વર્ગ. તો આમાં આપણે વિસ્તરણ કેનું કરી શકીએ? તો કે આ જમણી બાજુનું વિસ્તરણ હું કરી શકું. એટલે મેં જમણી બાજુ લઈ લીધી જે હતી એ. રેડી? આ વન હાફ એમણે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એમણે. હવે અહીંયા હું શું કરું? એ માઇનસ બી આખા કાઉન્સના વર્ગ જેવા સૂત્રનો ઉપયોગ કરવું. એ વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી વર્ગ, મતલબ કે પહેલા પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો અહીંયા તમારે એ જ કરવાનું છે. રેડી? કે પહેલા પદનો વર્ગ એટલે એક્સ વર્ગ માઇનસ બે ગુણ્યા પહેલું બીજું પદ એટલે એક્સ વાય ઇન્ટુ બે એટલે માઇનસ બે એક્સ વાય પ્લસ બીજા પદનો વર્ગ એટલે વાય વર્ગ. આ રીતે આ ત્રણેય કૌંસના સાદરૂપ આપી દેવાના. નિશાનીમાં ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખવાનું. રેડી? પછી આ પદ એમણે અહીંયા જો આનું સાદરૂપ આપવા જવાનું. આ એક્સ વર્ગ એકવાર, અહીંયા બે વાર, એટલે બે વખત એક્સ વર્ગ એટલે બે એક્સ વર્ગ. પછી વાય વર્ગ જોવો કેટલી વાર આવે? બે વાર એટલે બે વખત વાય વર્ગ. અને ઝેડ વર્ગ કેટલી વાર આવે? બે વખત એટલે બે વખત ઝેડ વર્ગ. બાકી જે પદ વધ્યું હોય અહીંયા માઇનસ બે એક્સ વાય, અહીંયા માઇનસ ટુ વાય ઝેડ, અને અહીંયા માઇનસ ટુ ઝેડ એક્સ એ પદ. હવે આ આખા પદમાંથી જોવો બે સામાન્ય નીકળે છે. તો એ આખા પદમાંથી હું શું કરું? બે સામાન્ય લઈ લઉં. તો એ બે સામાન્ય આવી ગયા આ પદ એમણે. રેડી? બે નીકળી ગયા એટલે અહીંયા શું વધે? એક્સ વર્ગ, અહીંયા વાય વર્ગ, અહીંયા ઝેડ વર્ગ, અહીંયા માઇનસ એક્સ વાય, અહીંયા માઇનસ વાય ઝેડ, અહીંયા માઇનસ ઝેડ એક્સ, બધામાંથી બે નીકળી ગયા. એ બે આ બે સાથે ઉડી જશે. હવે અહીંયા વધે શું? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એ પદ એમણે. આ જે પદ વધ્યું આ આખું પદ એમણે. હવે શું કરવાનું? તો કે આ x સાથે આખું પદ ગુણાય, પ્લસ y સાથે આખું પદ ગુણાય, અને પ્લસ z સાથે આખું પદ ગુણાય. રેડી? એટલે એ મેં કર્યું. જો x સાથે આખું પદ, પ્લસ y સાથે આખું પદ, અને પ્લસ z સાથે આખું પદ ગુણાકારમાં. હવે શું કરીએ? તો કે ગુણાકાર. આ x આખા પદ સાથે ગુણાય, x x વર્ગ સાથે ગુણાય એટલે x ની ત્રણ ઘાત. આ x y વર્ગ સાથે ગુણાય એટલે x y વર્ગ. પછી આ એક્સ ઝેડ વર્ગ સાથે ગુણાય એટલે એક્સ ઝેડ વર્ગ. આ એક્સ માઇનસ એક્સ વાય સાથે ગુણાય, માઇનસ નિશાની એકવાર એટલે જવાબ શેમાં આવશે? માઇનસમાં. એક્સ એક્સ વાય સાથે ગુણાય એટલે શું થશે? માઇનસ એક્સ વર્ગ વાય. હવે આ એક્સ કોની સાથે ગુણાય? વાય ઝેડ સાથે એટલે માઇનસ એક્સ વાય ઝેડ, માઇનસ નિશાની એકવાર એટલે. અને આ એક્સ કોની સાથે ગુણાય? ઝેડ એક્સ સાથે, માઇનસ એટલે માઇનસ ઝેડ એક્સનો વર્ગ. એ આખું પદ આપણે અહીંયા લખ્યું. એવી રીતે વાય આખા પદ સાથે ગુણાય સાદરૂપ આપો, ઝેડ આખા પદ સાથે ગુણાય સાદરૂપ આપો. ખાસ નિશાનીમાં ધ્યાન રાખવાનું અને ગુણાકારમાં ભૂલ ન પડે ખાસ ધ્યાન રાખવાનું. રેડી? પછી જોવાનું કે કયા પદ ઉડી જાય છે, કયા પદ સજાતીય પદ થાય. જે સજાતીય પદ થાય અને વિરુદ્ધ નિશાનીવાળા હોય એ બે ઉડી જશે. રેડી? ખાસ ધ્યાન રાખવાનું અહીંયા કારણે. રેડી? કેની કેટલી ઘાત છે અને ચલ શું છે? ઉડાડી દો એટલે જે પદ વધે એ પદ શું વધશે? એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ, જે આપણને ડાબી બાજુ આપેલી છે. ક્લિયર અહીંયા સુધીનું? હવે આમાં ન ખબર પડ્યું એ તો પૂછી લો. ખાસ ધ્યાન રાખજો, દાખલો ઘરે જઈને ગણજો એક વખત, એટલે વાંધો ના આવે, આપણને ખબર પડે કે આપણને કેટલું યાદ રહ્યું છે. ક્લિયર?
त्यार पछी हवे बात करी आपणे दाखला नंबर 13 नी। जो x प्लस y प्लस z बराबर 0 होय, 0, तो साबित करो के x घन प्लस y घन प्लस z घन माइनस 3 हुए, तो साबित करो कि x घन प्लस y घन प्लस z घन बराबर 3xyz। आउ तुम्हारे साबित करवानो, रेडी? तो जो आ साबित करवानो है, x प्लस y प्लस z बराबर 0 हुए तो आउ तुम्हारे शुं करवानो, साबित करवानो। तो वही है शुं, 3 चल है, 3 चल नो घन आवे है, तो એવું સૂત્ર વિચારો કે જેની અંદર ત્રણ પદ હોય, ત્રણેય પદનો ઘન આવતો હોય, તો કેવું આપણી પાસે એક જ સૂત્ર છે, અને એ સૂત્ર કેવું હોય, તો કે જો અહીંયા લખેલું છે એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ 3abc બરાબર એ પ્લસ બી પ્લસ સી, બીજા કૌંસમાં એ વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગ માઇનસ એ બી માઇનસ બી સી અને માઇનસ સી એ, આ સૂત્ર પરથી આપણે વાત કરીએ, રેડી? પણ અહીંયા આપણે જે સૂત્ર આપ્યું હતું, આ સૂત્ર શું હતું, એ બી સી ચલની અંદર હતું, અને અહીંયા આપણને જે સૂત્ર આપ્યું એ સૂત્ર શેમાં, અહીંયા આપણને જે પદાવલી આપેલી એ શેમાં આપેલી છે, એક્સ વાય ઝેડમાં, તો આને આપણે આ સૂત્રને આપણે એક્સ વાય ઝેડ સ્વરૂપે લખી તો શું થશે, તો જો લખીએ આપણે એક્સ ઘન એની જગ્યાએ એક્સ લેવાનો, બીની જગ્યાએ વાય લેવાનો, અને સીની જગ્યાએ શું લેવાનો, ઝેડ, તો એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ 3xyz બરાબર શું થાય, તો કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બીજા કાઉન્સમાં એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ પ્લસ ઝેડ વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ અને માઇનસ ઝેડ એક્સ, આના પરથી, રેડી? હવે આપણને આપેલું શું હોય, તો કે જો આ આપેલું હોય કે જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોય તો, તો એની કિંમત આપણે શું લેવાની, 0, તો લખવાનું કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોવાથી, રેડી? આની કિંમત શું હોય, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 હોવાથી, તો આ કિંમત આપણે આની અંદર મૂકી દે, એટલે જે પદ્ધતિ એ લખી નાખો, એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ 3xyz, રેડી? ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, આ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ હે એની જગ્યાએ શું લખવાનું, 0, તો એની જગ્યાએ 0, કૌંસમાં શું વધે, આ પદની જગ્યાએ 0 આવી ગયું, બીજા કૌંસમાં એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ પ્લસ ઝેડ વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ, રેડી? આ આખું પદ એમણે આ પદની જગ્યાએ ફક્ત 0, રેડી? આ આખું પદ એમણે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડની જગ્યાએ 0, અને આ આખું પદ એમણે, રેડી? માટે એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન માઇનસ 3xyz બરાબર 0 સાથે આ આખું પદ ગુણાયેલું છે, હવે 0 સાથે કોઈ પણ પદ ગુણે એનો મતલબ શું થશે, 0, એટલે આ આખું પદ શું આવી જશે, 0। હવે આપણે સાબિત કેના બરાબર કરવાનું, તો કે એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન બરાબર, રેડી? તો આપણે એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘનને સૂત્રનો કરતા બનાવી, તો આ માઇનસ 3xyz વધારાના હે તો ભૂસી નથી નાખવાના, રેડી? ઈ બરાબરની બીજી બાજુ જાય એટલે નિશાની ચેન્જ થાય, આ પદ કેવું છે, માઇનસ 3xyz, એ બરાબરની આ બાજુ આવે એટલે શું થઈ જશે, પ્લસ, માટે એક્સ ઘન પ્લસ વાય ઘન પ્લસ ઝેડ ઘન બરાબર માઇનસ 3xyz આ બાજુ આવે એટલે શું થાય, પ્લસ 3xyz, જે આપણે શું કરવાનું હતું, સાબિત કરવાનું હતું, જે અહીંયા સાબિત થઈ જાય, રેડી? ચાલો હવે આની અંદર ના ખબર પડ્યું એ પૂછી લો, આવી ગયો ખ્યાલ, રેડી? શું આપણને આપેલું હોય કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એટલે કે ત્રણ પદનો સરવાળો જો 0 હોય તો સાબિત કરો કે
पहला पद ना घन प्लस बीजा पद ना घन प्लस तीजा पद ना घन बराबर त्रण गुणिया पहलू पद गुणिया बीजू पद गुणिया तीजू पद। रेडी आपणे साबित करवानुं है तो आपणी पासे एक सूत्र है त्रण पद ना घन वालू। रेडी के पहला पद ना घन प्लस बीजा पद ना घन प्लस तीजा पद ना घन माइनस त्रण गुणिया पहलू बीजू तीजू पद बराबर शू लखाय त्रणेय पद नो सरवाळो बीजा कौंस में पहला पद ना वर्ग प्लस बीजा पद ना वर्ग प्लस तीजा पद ना वर्ग माइनस पहलू बीजू पद माइनस बीजू तीजू पद माइनस तीजू पहलू पद। रेडी आ सूत्र पर थी आ किंमत एमने वाया जो रकम में कीधु है कि एक्स प्लस वाई प्लस जेड एट के त्रणेय पद ना सरवाळो शू हो जीरो तो ये अहीं लिखजो त्रणेय पद ना सरवाळो जीरो होवाथी आ किंमत एमने इक्वल टू ना इक्वल टू आ त्रणेय पद ना सरवाळो है एनी जगह हूँ शू लखूँ जीरो आ आखू पद एमने। रेडी आ पद एमने जीरो साथ आखू पद गुणा एट जवाब शू आए जीरो। हवे आपणे किंमत जो है एक्स घन प्लस वाई घन प्लस जेड घन की तो आ माइनस त्रण एक्स वाई जेड वधाराना है तो एने भूसी नहीं नाखवाना बराबर ने कहीं चालो आपणे जरूर नहीं भूसी नाखो एम ना हाले बराबर तो आ माइनस त्रण एक्स वाई जेड माइनस है ई बराबर की बीजी बात जाए तो प्लस थे तो अँ वे शू आ त्रण पद एम माइनस त्रण एक्स वाई जेड आ बाजू आया एट प्लस थाई जे तमारे साबित करवानू। क्लियर अहीं सुधीन खास ध्यान रखो बधा दाखला खूब अगत्यना है क्यारे क्या सूत्र ना उपयोग करवानो थाय ए बधी वस्तु आपने ख्याल होवी जोईए ने खास करीने गुणाकार करो त्यारे निशानी में खास ध्यान राखवानू ज्यारे पद उड़ाड़वाना थाय त्यारे पण ध्यान राखवानू तो नानी भूल आखो दाखलो आपणो खोटो पाड़ी सके ए खास ध्यान राखवानू। आ दाखला आपणे वधारे में वधारे प्रेक्टिस् करी तो वांधो आवे नहीं बाकी अघरा दाखला नथी। क्लियर थैंक यू।